આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન છે સવારથી બપોર સુધી અલગ અલગ ત્રણ સેશનમાં પરીક્ષા થઈ રહી છે અને એક લાખ સાડત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ગુજકેટ માટે રાજ્યના કુલ ચોત્રીસ સેન્ટર્સમાં નવસો તોંતેર બિલ્ડિંગના છ હજાર નવસો ત્રેસઠ બ્લોકમાં બેઠક વ્યવસ્થા છે વિદ્યાર્થીનીઓની સંખ્યા બાસઠ હજાર બસો એકતાળીસ અને વિદ્યાર્થીઓની પંચોતેર હજાર પાંચસો અઠ્ઠાવન છે સંપૂર્ણ પરીક્ષા ઓ એમ આધારિત છે સવારે દસથી બાર વાગ્યા સુધી ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનની પરીક્ષા એક થી બે જીવ વિજ્ઞાનની પરીક્ષા યોજાશે અને વાગ્યા સુધી ગણિતની પરીક્ષા રાજ્યભરમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે ગોતા વિસ્તારની છેઠ આમૂલક શાળા આવેલી છે જ્યાં પરીક્ષા કેન્દ્ર છે અને વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષામાં આવકારવામાં આવતા હોય છે તિલક કરી અને ખાસ જે મોડું મીઠું કરાવીને વિદ્યાર્થીઓના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ ડર વિના અને નિર્ભય બનીને પરીક્ષા આપે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મારી સાથે ગ્રામ્ય વિસ્તારના જિલ્લા શિક્ષણ અધિકારી છે કૃપા મેડમની એમની સાથે વાત કરી મેડમ આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે આપણા ત્યાં રૂરલમાં કેટલા વિદ્યાર્થીઓ છે શું વ્યવસ્થા પરીક્ષાને લઈને જી ગ્રામ્ય વિસ્તારના કુલ આપણા ત્રીસ કેન્દ્રો છે આ ત્રીસ કેન્દ્રોમાં ત્રણસો પંદર બ્લોક અને બાસઠસો અને પચાસ વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તમામે તમામ અમારા ત્રીસ બિલ્ડિંગો યોગ્ય સુવિધાથી સુસજ્જ કરવામાં આવ્યા છે કેમેરા આ ઉપરાંત પાણીની યોગ્ય વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓ માટે યોગ્ય રીતે પરીક્ષા આપી શકે તે માટે લાઇટ પંખા વગેરેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી લેવામાં આવેલ છે મેડમ એક વિદ્યાર્થી એમ્બ્યુલન્સથી પહોંચાડવામાં આવે છે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી શું શું કારણ હતું અને છે જી વિદ્યાર્થી આજે અમારું સાધના વિનય મંદિર શાળા જે છે તેમાં નવ વાગે એમ્બ્યુલન્સમાં આવ્યો ત્યારે અમારી જાણમાં આવી અગાઉ વાલીએ કોઈ પણ પ્રકારની જાણ કરેલ નહોતી કે વિદ્યાર્થી પેરાલિટિક છે તો હવે આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થા ન હતી જેથી માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે અમે તાત્કાલિક મંજૂરી મેળવી અને માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ ખૂબ જ સંવેદના દાખવી અને તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થી માટે અમને મંજૂરી આપેલ છે અને આ વિદ્યાર્થીને અન્ય બિલ્ડિંગમાં કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થા છે તેવી બિલ્ડિંગમાં તેને શિફ્ટ કરવામાં આવેલા છે પરીક્ષા યોજાઈ રહી છે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી અને ખાસ માનવીય અભિગમ દાખવીને એક વિદ્યાર્થીનો તાત્કાલિક એક ઇમરજન્સીમાં કેસ આવ્યો એના માટે પણ ખાસ પરીક્ષા આપવાની વ્યવસ્થા ગ્રામ્ય કચેરી દ્વારા કરવામાં આવી છે કેમેરા પર્સન કરણ ચિતાવતી સાથે અર્પિત દરજી વીપીએસ મિતા અમદાવાદ